ડિયર પેરેન્ટ્સ અને વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે ધોરણ 10 અને ધોરણ 12 આ બે એવા સ્ટેજ છે કે જે સ્ટેજ દરમિયાન હંમેશા વાલી તેમજ વિદ્યાર્થી સતત ચિંતામાં રહેતા હોય છે કે હવે આગળ શું કરવું. તો આવા પ્રશ્નોના ઉકેલ સ્વરૂપે શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક ગાંધીનગર આપને ખૂબ જ અગત્યની માહિતી આપવા જઈ રહ્યા છે. તો દરેક જણાને આ ઉપયોગી થાય તેવી આશા સાથે ધોરણ 10 પછી શું, નોર્મલી આ પ્રશ્ન જે છે દરેક જણને સતાવતો હોય છે કે ભાઈ ધોરણ 10 પછી કેટલા ટકા આવે તો શું કરવું, આટલા ટકા આવે તો શું કરવું. તો ખાસ એ બાબતનો માહિતી અને કેરિયરની પસંદગી કેવી રીતના કરવી તેની સમગ્ર માહિતી અહીંયા આપણને આપવામાં આવે છે. નોર્મલી આપણે જોઈએ કે ધોરણ 10 પછી વિવિધ પ્રક્રિયામાં એડમિશન આપણે મેળવી શકીએ છીએ. પહેલું છે ઇન્ટરમિડિયેટ, જે 2 વર્ષનું હોય છે, કે ધોરણ 11 અને 12, કે જે આપણે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ જેવી બ્રાન્ચમાં કરી શકીએ છીએ. ત્યારબાદ બીજું આવે છે પોલિટેકનિક, એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ, જે 3 વર્ષનું હોય છે. ત્યારબાદ એનું આઈટીઆઈ છે, પેરામેડિકલ છે અને શોર્ટ ટર્મ કોર્સિસ છે. આ બધા જ જે કોર્સ છે એ આપણે ધોરણ 10 પછી મેળવી શકીએ છીએ. અહીંયા આપને શા માટે હું પ્રિફર કરાવવા માગું છું કે ધોરણ 10 પછી આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું જોઈએ અને અમુક બ્રાન્ચમાં હંમેશા ધ્યાન રાખીને એડમિશન લેવું જોઈએ. એવું કહેવાય છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ જે છે એ 3 વર્ષનો કોર્સ છે, એટલે કે 6 સેમિસ્ટરનો કોર્સ છે, અને હંમેશા એની પસંદગી જે છે એવું કહેવાય છે કે કોર બ્રાન્ચમાં કરવામાં વધારે અનુકૂળ રહેતી હોય છે. કારણ કે ઇલેક્ટ્રિકલ, સિવિલ, મિકેનિકલ આ એને કોર બ્રાન્ચ કહેવાય, કારણ કે આ બ્રાન્ચમાંથી જ બીજી બ્રાન્ચ ડેવલપ થતી હોય છે. અને જોડે જોડે અત્યારે ઉમેરાય છે એવી રીતના કોમ્પ્યુટર છે કે ઓટોમોબાઈલ છે, તો આવી બ્રાન્ચમાં આપણે હંમેશા પસંદગી કરવી જોઈએ. કારણ શા માટે? કારણ કે આવી બ્રાન્ચની તમારી સિલેક્શનના લીધે શું થશે કે એના જે કંઈ પણ પ્રોમિસિંગ્સ છે, જોબ્સ છે કે હાયર સ્ટડીઝ છે કે એની ડિમાન્ડ છે, એ સૌથી વધારે જોવા મળે છે. વધુમાં જણાવવાનું કે ડિપ્લોમા કર્યા પછી, એટલે કે નોર્મલી બધાને એવું થતું હોય છે કે 11-12 તો કરવું જ જોઈએ જેથી ગ્રેજ્યુએશન આપણે સરળતાથી કરી શકીએ, અથવા તો ગ્રેજ્યુએશન કરવા માટે બીકોમ છે કે બીએસસી છે કે બીએ છે એમાં એડમિશન જો ભવિષ્યમાં લેવું હોય તો લઈ શકાય. એના આધાર માટે હું એક કહી શકું કે જો તમે ડિપ્લોમા કર્યું હશે ધોરણ 10 પછી, તો એને 12th પાસ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરતી હોય છે, અને એ આખું પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર એને માન્યતા આપતું હોય છે. અને એને ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી જો કરવું હોય તો એને એડમિશન જે છે એ ત્રીજા સેમિસ્ટરમાં, એટલે કે 2 વર્ષમાં જે તે કોર્સમાં એડમિશન મળી શકે છે. વાત કરીએ કે જોબ ઓપોર્ચ્યુનિટી. હવે એવું કહેવાય છે કે ડિપ્લોમાની અંદર 3 વર્ષનો કોર્સ જે છે એ ધોરણ 11 અને 12નું જે ભણતર છે, ધોરણ 11 અને 12માં જે માનસિક દબાણ રહે છે, જે કોમ્પિટિટિવ એક્ઝામનું એને તૈયારી કરવી પડે છે, અથવા તો વિવિધ એને જે કહેવાય છે કે તબક્કામાંથી પસાર થવું પડતું હોય છે, ત્યારબાદ 4 વર્ષ, આમ ગાળો તો 6 વર્ષનો જ છે. તમે ડિપ્લોમા કરો, ડિગ્રી કરો તોય 6 વર્ષ છે. પરંતુ આ એક ડિપ્લોમા જે છે એ પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સિસ છે, એટલે કે એને કહેવાય કે ટૂંકા ગાળામાં એ પ્રોફેશનલ થઈ જાય છે. અને એ પોતે પોતાની ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી હોય કે કોઈ એવી સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો એ હંમેશા જોબ વહેલી શરૂ કરી શકે છે અને ફાઇનાન્શિયલ સપોર્ટ કરી શકે છે. તો આ એક ડિપ્લોમા જે છે એ એક એનો ઓપ્શન બની શકે છે. હવે જોબની વાત કરીએ તો પબ્લિક સેક્ટર યુનિટ જે છે એની અંદર ગવર્મેન્ટ જોબની હંમેશા જોગવાઈ રહેતી હોય છે, કારણ કે જુદી જુદી કંપની જે છે ડિપ્લોમા હોલ્ડર્સને જુનિયર લેવલ પર રહે છે, આઈધર એન્જિનિયરિંગ અથવા તો નોન એન્જિનિયરિંગ કેન્ડિડેટ તરીકે અથવા તો ટેકનિશિયન લેવલની જોબ તુરંત એમને મળવાપાત્ર થતી જોવા મળે છે. ધારો કે આપણે વાત કરીએ કે કેવી કંપનીઓ છે
કે જેમાં ગવર્મેન્ટ જોબની શક્યતા છે, તો કે રેલવે છે, ઇન્ડિયન આર્મી છે, ગેલ છે, ઓએનજીસી છે, ડીઆરડીઓ છે, બેલ છે, એનટીપીસી છે, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ છે, બીએસએનએલ છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આમ ઘણા બધા ગવર્મેન્ટ જોબના એના પ્રોસ્પેક્ટ રહેલા છે. હવે વાત કરીએ, દરેક જણને ગવર્મેન્ટ જોબ નથી મળતી, તો પ્રાઇવેટ સેક્ટરમાં પણ એની ડિમાન્ડ વધારે હોય છે, કે જેમાં મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન્સ, કોમ્પ્યુટર્સ, આ બધા જ ડિવિઝનમાં એ પોતે જુનિયર લેવલથી કામ ચાલુ કરી અને ધીમે ધીમે તબક્કે આગળ વધી શકે છે. પ્રાઇવેટ સેક્ટરમાં કંપનીઓ જે છે એ કયા કયા સેક્ટરમાં આપણને મળે છે? તો એક છે એરલાઇન્સ છે, કે જે ઇન્ડિગો, સ્પાઇસજેટ, એરવેઝ આ બધામાં નોકરી મળી શકે છે. કન્સ્ટ્રક્શન ફર્મ છે, જેમાં યુનિટેક, ડીએલએફ, જેપી એસોસિએટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધામાં નોકરી મળી શકે છે. કોમ્યુનિકેશન ફર્મ એટલે કે એરટેલ, ભારતી, આઈડિયા, સેલ્યુલર વિવિધ કંપનીઓમાં આપણને સર્વિસ મળી શકે છે. એવી રીતના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફર્મ પણ છે, જે ટીસીએસ, એચસીએલ, વિપ્રો, પોલારિશ બધી કંપનીઓ છે. એવી રીતના ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિકલ પાવર સેક્ટર, મિકેનિકલ એન્જિનિયરિંગ ફર્મ, આમ વિવિધ બ્રાન્ચોમાં એ એડમિશન લે તો એને નોકરી પ્રાઇવેટ સેક્ટરમાં પણ મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. નોર્મલી એવું જોવા મળે છે કે ડિપ્લોમાની અંદર જે પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ જે છે એ સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલી તૈયાર કરતા હોય છે. તો પ્રેક્ટિકલી તૈયાર જ્યારે સ્ટુડન્ટ્સ થતો હોય છે ત્યારે એની અંદર એક એક જે કહેવાય કે ઇન્ડિપેન્ડન્સી જલ્દી ડેવલપ થઈ જતી હોય છે, અને પ્રેક્ટિકલી એપ્રોચના કારણે સ્ટુડન્ટ્સ જે છે એ એપ્લિકેશન અને ઓરિએન્ટેડ બેઝ પોતાનો બિઝનેસ પણ ચાલુ કરી શકે છે. તો એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પણ એક બેસ્ટ ઓપ્શન જોવા મળે છે. તો આ વાત થઈ શા માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી છે. હું ટૂંકમાં સમજાવું તો 5 એના બેનિફિટ છે કે જે જો તમે એડમિશન ડિપ્લોમામાં લેશો તો જોવા મળે છે. જોઈએ 1 by 1 કે વાય ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન શોર્ટ 5 કીવર્ડ્સ. પહેલું છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ ઓફર્સ એ વાઇડ વેરાયટી ઓફ કેરિયર. એની અંદર તમને જુદી જુદી બ્રાન્ચોની સહુલિયત મળે છે. એવું કહેવાય છે કે તમે 11-12 કરો, 12મા ધોરણમાં ધારો કે ટકાવારી ઓછા આવે છે, તો તમારી જોઈતી બ્રાન્ચ મળતી નથી અને તમારી આખી કેરિયર જે છે એ બ્રાન્ચ ઉપર સીમિત થઈ જાય છે. જ્યારે 10 પછી તમને જુદી જુદી એટલી બધી વેરાયટીવાળી બ્રાન્ચ જોવા મળે છે કે એની અંદર તમે સરળતાથી એડમિશન મેળવી શકશો અને એના આધાર ઉપર તમે એ લાઇનમાં અથવા તો કોઈ બીજી લાઇનમાં પણ ચેન્જ મેળવીને તમે આગળ વધી શકો છો. એટલે કે આ જે છે એક કિક સ્ટાર્ટ આપે છે અને એનો ગ્રોથ અને ફ્યુચર બ્રાઇટ બનાવે છે. બીજો એનો એ બેનિફિટ છે કે સેવિંગ ઓફ ધ મની. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે ભાઈ ઘણી બધી ફી ઇન્સ્ટિટ્યૂશન દ્વારા વસૂલાવવામાં આવે છે અને એના બેનિફિટ સ્ટુડન્ટ્સને એટલા મળતા નથી. હું અમારી આપણી સંસ્થાની વાત કરીએ તો SSP સેક્ટર 22 ગાંધીનગરમાં જે કંઈ પણ ફીનું ધોરણ રાખવામાં આવેલ છે તે લગભગ દરેક બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે અને એ પોતે એફોર્ડ કરી શકે છે. તો ડિપ્લોમાની ફી 11-12 ધોરણનો ખર્ચો તમે ગણો આજે, તો 11-12 ધોરણના ખર્ચોના અડધા ભાગમાં તમારું ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું થતું જોવા મળે છે. ત્રીજું વાત કરીએ તો જેમ આગળ વાત કરી કે એની જોબની ઓપોર્ચ્યુનિટી જે છે એ ગવર્મેન્ટ એઝ વેલ એઝ પ્રાઇવેટ સેક્ટરમાં જે પોઝિશન જે છે એ પ્રોડક્ટ ડેવલપર, એનાલિસિસ્ટ, સર્વિસ એન્જિનિયર્સ અને મેની મોર્સ એ આરામથી મેળવી શકે છે. ચોથું કન્ક્લુઝન જોઈએ તો કે ગ્રેટ સ્કોપ ટુ ઇઝી એડમિશન ફોર ધ હાયર સ્ટડી એન્ડ ઓલ્સો ગેટ પ્લેસ ઇન અ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. એટલે કે એને સરળતાથી એડમિશન ડિપ્લોમાથી ડિગ્રીમાં મળી જતું હોય છે અને ગવર્મેન્ટ જોબના પણ ઓપ્શન ખુલ્લા રહેતા હોય છે. અને પાંચમું જે છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સની જોડે એટલું સફિશિયન્ટ નોલેજ હોય છે કે જે પોતાનું અર્નિંગ જે છે એ પોતાની જાતે અને ટૂંક સમયમાં ચાલુ કરી શકે છે. તે સપોર્ટ ફેમિલીને કરે છે, ઓવન ડિપેન્ડન્સી થઈ જાય છે. અને સાચું કહીએ તો ગ્રેજ્યુએટ જો થવું હોય એન્જિનિયરિંગમાં અને ટકાવારી 10મા ની અંદર એ પ્રકારે હોય કે આપણને કન્ફ્યુઝન રહેતું હોય
તો એક સરળ રસ્તો છે કે ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી કરશો તો તમારી જોડે બે પ્રોફેશનલ સર્ટિફિકેટ, એક પ્રોફેશનલ સર્ટિફિકેટ અને એક ડિગ્રી ભેગી થશે કે જેના આધાર પર આપ જરૂરથી આગળ પોતાનું ફ્યુચર બ્રાઇટ બનાવી શકશો. તો છેલ્લે એટલું કહીશ કે આટલા બધા એડવાન્ટેજ અને આટલી બધી માહિતી મેળવીએ તો એની માર્કેટ વેલ્યુ જે છે એ હંમેશા હાઈ રહેતી જોવા મળે છે. અને વન એવું કહેવાય છે કે ઇઝીલી જો જોબ મળી શકતી હોય, એબ્રોડના પણ ચાન્સ રહેતા હોય, અને 11-12 ધોરણની પાછળ રહેલા ખર્ચા, કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને ટ્યુશન્સનો ખર્ચ વગેરે જો જોઈએ તો ડિપ્લોમા એક સરળ અને એક સારો ઓપ્શન જોવા મળે છે. તો આ બાબતમાં આપને કંઈ પણ ક્વેરી હોય તો આપ જરૂરથી અમારા શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક ગાંધીનગરના વેબસાઇટ કે કોન્ટેક નંબર પર ચોક્કસ સંપર્ક કરશો અને વધુ માહિતી મેળવી અને ચોક્કસ યોગ્ય નિર્ણય લેશો. જય શ્રી.